तो लॉकडाउन 4 की अमलवारी थी गई है। आज थी सरकारी गाइडलाइन मुजब शुरू पण करी देवामां आवी छे। केटलीक बजारों खुली गया है, साथ साथ धंधा रोजगार पण आज थी गाइडलाइन मुजब शुरू थी गया है। त्यारे जूनागढ़ना सांसद अपनी साथ जोड़ाई गया है, राजेश भाई चुड़ासमा, तेओ साथे केटलीक वातों करीशुं। तेमना विस्तार ने लईने जूनागढ़ में शुं परिस्थिति छे, केटली छूटछाट आपवामां आवी छे। राजेश भाई खूब खूब स्वागत छे आपनुं वीटीवी में। राजेश भाई सौथी पहला तो आपना तरफ ए जाणवा मांगीशुं के अत्यारनी वर्तमान परिस्थिति ने जोता जूनागढ़ में केटली छूटछाट आपवामां आवी छे? सौप्रथम तो आपना माध्यमथी जूनागढ़ तेमज गीर सोमनाथ अने गुजरात की समग्र जनता ने खूब खूब अभिनंदन आपीश के त्रण लॉकडाउन सुधी सरकारी तंत्र ने खूब मददरूप थवा माटे अने जागृति राखवा माटे खूब खूब अभिनंदन आपी। साथे साथे अत्यारे लॉकडाउन 4 नवा रंगरूप साथे सरकारे नाना मोटी छूटछाटो कंटेनमेंट जोन अने नॉन कंटेनमेंट जोन में छूटछाटो आपी छे। त्यारे सवारथी नाना मोटा उद्योगो अने दुकानदारो सवारे 8 वागाथी 4 वागा सुधी सरकारे तंत्र द्वारा छूटछाटो आपवामां आवी छे। त्यारे मारी आपना माध्यमथी लोकोने अपील छे के अत्यार सुधी जूनागढ़ अने गीर सोमनाथ में जूनागढ़ में एक पण केस हतो नहीं पण गीर सोमनाथ में 3 केस हता जे ते समय पण बीजा जिल्लामांथी आपणे अहींया सरकारे मंजूरी आपी त्यारबाद संक्रमणनी संख्यामां वधारो थतो गयो। जेम जूनागढ़मां बहारथी आवेला लोकोने कारणे केसमां वधारो थयो एवी रीते गीर सोमनाथमां पण वधारो थयो। त्यारे મારી લોકોને વિનંતી છે કે સરકારે નાના મોટી છૂટછાટો આપી છે ત્યારે આપણે સૌ અત્યારે એના કોરોનાથી ડરવાની જરૂર નથી પણ એમની જાગૃતિ રાખીએ, ખાસ કરીને સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ, માસ્ક ફેસ કવરનો ઉપયોગ કરીએ અને વારંવાર હાથની સફાઈ કરીએ, કારણ કે અહીંયાથી જ હવે એક નવી શરૂઆત થઈ છે, ધંધા રોજગાર પણ શરૂ થયા છે અને સાથે સાથે આમની સામે કોરોનાની સામે આપણે ગંભીરતાથી લઈ અને લોકોએ જાગૃત થવાની જરૂર હવે પછીના સમયગાળામાં। બિલકુલ રાજેશભાઈ, જૂનાગઢને આપે જે રીતે જણાવ્યું હતું કે જણાવી રહ્યા છો કે કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન, તો આપ એનું બ્રેકઅપ કદાચ આપો તો વધારે સારું કે કયા કયા વિસ્તારો જૂનાગઢમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જ ખુલી શકશે અને એવા કયા વિસ્તારો છે જ્યાં બધી જ વસ્તુ એટલે કે તમામ વસ્તુઓ થોડી ઘણી નોર્મલ થતી દેખાશે? ખાસ કરીને ભેસાણ માળિયા અને અલગ અલગ 2-3 વિસ્તારમાં જે કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે એના 3 કિલોમીટરના ડાયામીટરમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન તરીકે સરકારે મતલબ તંત્ર દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે। તો એવા વિસ્તારોમાં ફક્ત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ, બાકીના વિસ્તારોમાં ધીમે ધીમે જનજીવન આજથી શરૂઆત થઈ છે, કારણ કે સવારથી જ માર્કેટો અને 8-4 સમયગાળામાં તંત્ર દ્વારા શરૂઆત કરવામાં આવી છે એટલે ધીમે ધીમે જનજીવન ધબકતું થયું છે, પણ ખાસ કરીને આપણે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે। બિલકુલ રાજેશભાઈ, ત્યાં જે દુકાનો અત્યારે ખુલી છે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં, એ દુકાનદારો માટે કોઈ ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે ખરી કે તેઓએ કઈ કઈ વ્યવસ્થા સાચવવી પડશે, કયા કયા નિયમોનું પાલન કરવું પડશે આવનાર ગ્રાહકો પાસે અને સાથે સાથે વેપારીઓએ પણ કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે? મેં કીધું એમ કે આ એક જ્યારે સરકારે મંજૂરી આપી છે, સરકારે જનજીવન ધબકતું કરવા માટે અને ધંધા રોજગારની શરૂઆત કરી છે, ત્યારે મેં કીધું એમ કે આપણે સાવચેતી બધાએ રાખવાની છે, ખાસ કરીને વેપારી હોય કે ગ્રાહક હોય એ બધાએ, જનતાએ પણ એટલી જાગૃતિ રાખવાની છે જેટલી વેપારીઓ રાખવાની છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું, ફેસ કવર અને પોતાની દુકાન પર યા કોઈ પણ એમના ધંધા સ્થાન પર એની સેનિટાઈઝર થાય છે કે કેમ, એ બધી તકેદારી વેપારી અને ગ્રાહકોએ પણ રાખવી પડશે, જનતાએ પણ રાખવી પડશે, એ ખૂબ જરૂરી છે, કારણ કે આવનારા સમય માટે જ્યારે લોકોની અવર જવર અને સંક્રમણની વધારો એકબીજાને મળવાથી સંક્રમણ ઊંઘમાં વધારો થવાની શક્યતા છે, ત્યારે લોકોએ અને વેપારી ધંધાર્થીઓએ પણ આ બાબતનો ખાસ ખ્યાલ રાખી અને સંક્રમણ વધે નહીં એવા પ્રયત્નો આપણે સૌએ કરવા પડશે।
बिल्कुल खास बाबत नु ए ध्यान राखवानु रहेशे अने राजेश भाई आपना तरफ थी पण ए जाणवा मांगीशु के जे लोको अत्यारे बहार निकळी रह्या छे कया कया समय में तेओए साचवानु रहेशे कया कया समय में तेओए बहार पोतानी खरीदी करवानी रहेशे अने जो कोई ए नियमोनु पालन नथी करतु तो तेमना विरुद्ध केवा प्रकारनी जोगवाई छे खास करीने जयरे 8 થી 4 નો સમય જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યો છે ત્યારે 8 થી 4 ના સમય દરમિયાન લોકો પોતાની ખરીદી કરી શકશે ત્યારબાદ 7 થી 7 કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કર્ફ્યુ રહેશે ત્યારે લોકોએ 8 થી 4 વાગ્યા સુધીમાં પોતાના જીવન જરૂરિયાત જે કંઈ પણ ચીજ વસ્તુઓ હોય એમના રોજિંદી ક્રિયાઓ હોય માર્કેટમાં જવાની એ પૂરી કરી 8 થી 4 ના સમયમાં ત્યાર તે સમયમાં પણ કદાચ કોઈ ફેસ કવર કે કોઈ તંત્રના સૂચનોનું પાલન નહીં કરે તો એમની સામે તંત્ર દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જ્યારે પાન માવા બીડીની છૂટ આપી ત્યારે થૂકવાની જોગવાઈ થૂકે કોઈ જાહેરમાં તો એમના માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને ખાસ કરીને અત્યારનો સમય એ હવે આપણા માટે પડકારરૂપ છે એનાથી ડરવાની જરૂર નથી પણ અત્યારનો સમય હવે પછીનો સમય આપણા માટે પડકારરૂપ છે કારણ કે હવે લોકો લોકડાઉન ધીમે ધીમે સરકારે છૂટ આપી છે એટલે બહાર નીકળશે ત્યારે સંક્રમણની વધારો થવાની શક્યતા છે ત્યારે અત્યારે જ આપણે સૌએ સાથે મળીને આ લડાઈમાં કઈ રીતે જીતી શકાય એના પ્રયત્નો જાગૃતિ દ્વારા કરવા बिल्कुल राजेश भाई अमारी साथे जोड़ाया अने आ बधी माहिती शेर करी ते माटे आपनो खूब खूब आभार तो राजेश चुडासमा जूनागढ़ना सांसद जेओ आपणी साथे जोड़ाया हता जूनागढ़मां केवा प्रकारनी व्यवस्था छे आजथी जूनागढ़मां पण कंटेनमेंट अने नॉन कंटेनमेंट विस्तारोमां अलग अलग नियम अनुसार गाइडलाइन्स अनुसार छूटछाट आपवामां आवी छे कंटेनमेंट विस्तारमां जीवन जरूरियातनी वस्तुओ ज मळी शकशे बीजी कोई सुविधा नहीं आपी शके तो नॉन कंटेनमेंट जे झोन छे त्यां बधी ज सुविधा लगभग मळी